કચ્છ લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની જીત. લોકસભા ચૂંટણી 2024નો આજે 4 જૂનના રોજ પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ગુજરાત લોકસભા કચ્છની બેઠક પર ફરી કમર ખીલ્યું છે. આ વખતે ભાજપે વિનોદ ચાવડાને ત્રીજી વખત રિપીટ કર્યા હતા. છેલ્લા 10 વર્ષોની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સતત 2 ટર્મથી જીતતા આવ્યા છે અને આ વખતે પણ તેમણે કચ્છની લોકસભા બેઠક પર શાનદાર જીત મેળવી છે. કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 6,59,574 ટોટલ મત મળ્યા છે, જ્યારે વિપક્ષ ઉમેદવારને નીતેશ લાલનને 3,90,792 મત મળ્યા છે. વિનોદ ચાવડાએ 2,68,782 માર્જિનની જીત મેળવી છે. સંજય ગોહિલ, ડેશ ટીવી, કચ્છ. કચ્છ લોકસભા 2024નું જ્યારે પરિણામ જાહેર થયું છે ત્યારે જે પ્રકારે કચ્છ અને મોરબીની જનતા અને મતદારોએ ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, હું સૌ પ્રથમ સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા સૌ કાર્યકર્તાઓ બૂથ ઉપર જેમણે ખૂબ મહેનતથી કામ કર્યું છે એમનો પણ આભાર માનું છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, એમની લોકપ્રિયતા કચ્છની અંદર છેલ્લા 10 વર્ષથી કેન્દ્ર સરકારના માધ્યમથી થયેલા વિકાસના કાર્યો, રાજ્ય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી શ્રી ચંદ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યો અને જે પ્રકારે અમારો પ્રદેશ અને કેન્દ્રના નેતૃત્વએ મારા ઉપર જે ભરોસો વિશ્વાસ મૂક્યો હતો અને મતદારોએ આજે જે પ્રકારે મને ત્રીજી વખત કચ્છ મોરબી લોકસભાની આ સીટ ઉપર સેવા કરવાનો જ્યારે અવસર આપ્યો છે ત્યારે હું હૃદયથી મતદારોનો આભાર માનું છું અને આપ સૌ લોકોનો પણ સતત ને સતત 10 વર્ષ સુધી મને સહકાર મળ્યો છે. આશા રાખું છું કે આવનાર 5 વર્ષની અંદર આપણે સૌ સાથે મળી કરીને કચ્છ મોરબીના વિકાસ માટે આપણે બધા આગળ વધીએ.